Hello students, on the behalf of GTU Studies, myself Professor Vishal Patel and Gattu Bhai welcome you to this video lecture for the branch Mechanical Engineering. And the topic of today's video is Introduction to Spring and also Types of Spring, je Design of Machine Elements subject ni andar aave chhe. Jema apde aaje Spring namna chapter ni andar jaiye. તો ચેપ્ટરમાં જે આપણે મેઇન ફોકસ ડિઝાઇન કરવા ઉપર છે, સ્પ્રિંગની ડિઝાઇન કરવી છે, પણ એના પહેલાં સ્પ્રિંગ છે શું કહેવાય એ સમજવું જોઈએ. તો સ્પ્રિંગ છે એ જનરલ તમે આ રીતે કંઈક યુઝ થયેલી જોયેલી જ છે, જેમાં તમે કંઈક લોડ આપો તો એ ચેન્જ થાય, એનો શેપ એન્ડ સાઇઝ એટલે કે ડિફ્લેક્ટ થાય, અને એ જો લોડ રિમૂવ કરી દો તો ઓરિજિનલ શેપમાં પાછું આવી જાય. આ રીતે કંઈક શેપમાં બનેલી છે, કંઈક નાના એવા ડાયામીટરના બનેલા આવા વાયર્સ છે, અને એ વાયર્સથી આવા કન્ટિન્યુઅસ સ્લેપમાં ગોઠવાઈ જાય, એટલે કે આને હેલિકલ શેપમાં ગોઠવાઈ ગયેલી કહેવાય, જેમાં આવા શેપમાં આપણે સ્પ્રિંગ જોતા હોઈએ. તો આ જે પ્રોપર્ટીઝ છે એને ઇલાસ્ટિસિટી કહેતા હોઈએ છીએ. એટલે આ જે સ્પ્રિંગ જે છે એ ઇલાસ્ટિક મટીરિયલમાંથી બનેલું હોવું જોઈએ. એટલે સ્પ્રિંગ છે એ કેવું કહેવાય, તો કે વન ટાઈપ ઓફ ઇલાસ્ટિક બોડી, જેની અંદર શું થાય કે હુઝ ફંક્શન ઇઝ ટુ ડિસ્ટોર્ટ વેન લોડેડ એન્ડ ટુ રિકવર ઇટ્સ ઓરિજિનલ શેપ વેન ધ લોડ ઇઝ રિમૂવ. એટલે કે તમે જો લોડ આપશો તો એના શેપ એન્ડ સાઇઝમાં ચેન્જ આવશે, ડિફોર્મેશન થશે, અને જો લોડ રિમૂવ કરી દેશો તો ઓરિજિનલ શેપમાં પાછું આવી જવું જોઈએ, આવું કંઈ. હવે તમે લોડ છે એ ઘણી બધી પ્રકારે આપી શકો છો, ડિપેન્ડ એઝ પર રિક્વાયરમેન્ટ. તો સ્પ્રિંગ જે છે એના તમે ઘણી જગ્યાએ યુઝ થતી પણ જોઈ છે, જેમ કે ઓટોમોબાઈલ વ્હીકલ્સમાં તમે જે પેન યુઝ કરો છો એની અંદર, વોચમાં, ઘડિયાળમાં, ટોયઝ, રમકડામાં, તો આ બધી જગ્યાએ એના અલગ અલગ ફંક્શન છે. એટલે એક ફંક્શન માટે સ્પ્રિંગ નથી યુઝ થતું, પણ ઘણા બધા ફંક્શન માટે સ્પ્રિંગ યુઝ થાય છે. જેમ કે ફર્સ્ટ, ઇટ ઇઝ યુઝ ટુ એબ્સોર્બ શોક્સ એન્ડ વાઇબ્રેશન. હમણાં હું તમને એપ્લિકેશન કહું છું કે કઈ જગ્યાએ આ શોક્સ એન્ડ વાઇબ્રેશન એબ્સોર્બ કરવા માટે યુઝ થાય છે, એટલે તમને પરફેક્ટ સમજાઈ જશે. સેકન્ડ ફંક્શન છે, ઇટ ઇઝ યુઝ ટુ સ્ટોર ધ એનર્જી. એનર્જી સ્ટોર કરશે અને જ્યારે રિક્વાયરમેન્ટ હશે ત્યારે આપણને સપ્લાય કરશે. ઇટ ઇઝ યુઝ ટુ એપ્લાય ધ ફોર્સિસ, એક જગ્યાએથી ફોર્સ ટ્રાન્સમિટ કરીને બીજી જગ્યાએ પહોંચાડશે. એન્ડ ઓલ્સો ઇટ ઇઝ યુઝ ટુ મેઝર ધ ફોર્સિસ. કઈ કઈ એપ્લિકેશનમાં એક્ઝેક્ટ આ ફંક્શનનો યુઝ થાય છે એટલે તમને ખબર પડી જાય. એટલે આપણે હવે એપ્લિકેશન જોઈએ. તો ફર્સ્ટ જે ફંક્શન હતું, ટુ એબ્સોર્બ ધ શોક્સ એન્ડ વાઇબ્રેશન, તો આ રીતે તમે ઓટોમોબાઈલ વ્હીકલમાં એક પાર્ટ્સ જોયું છે, સ્પ્રિંગ નગાડેલી છે જેમાં, અને આ રીતે કંઈક શોક્સ એન્ડ વાઇબ્રેશન એબ્સોર્બ થતું હોય છે. જેમ કે કેમાં કાર સ્પ્રિંગ્સ, રેલવે બફર્સ, જેમાં બહુ સડનલી ફોર્સ જનરેટ થાય છે, તો ત્યારે એ શોક્સ અને વાઇબ્રેશન જે પ્રોડ્યુસ થાય છે તો એ એબ્સોર્બ કરી લેતું હોય છે. જેમ કે એરક્રાફ્ટના લેન્ડિંગમાં શોક્સ એબ્સોર્બર અને વાઇબ્રેશન ડેમ્પર્સ, તો આટલા પ્રકારે એ શોક્સ એબ્સોર્બર અને વાઇબ્રેશન એબ્સોર્બર તરીકે વર્ક કરે છે. સેકન્ડ ફંક્શન હતું, એની ઉપર આપણે જઈએ. સેકન્ડ ફંક્શન શું હતું, ટુ એપ્લાય ધી ફોર્સિસ. જેમ કે બ્રેક ક્લચ તમે થોડું ઘણું રીતે ઇન્ટ્રોડક્શન ટાઈપ ક્યાંય જોયું હોય તો એનું વર્કિંગ શું આવે, કે તમે ક્યાંય બ્રેક છે એનું પેડલ અથવા એનું જે લીવર છે, જે હેન્ડલ, એ વર્ક કરાવો, એને ફોર્સ આપો તો બ્રેક લાગે છે. તો એ ફોર્સ ત્યાં સુધી પહોંચાડશે કોણ, તો બ્રેક કે ક્લચની અંદર સ્પ્રિંગ લગાડીએ છીએ, જે સ્પ્રિંગ આ કામ કરશે, અને સ્પ્રિંગ લોડેડ વાલ્સ એની અંદર પણ. તો આ રીતે ફોર્સ એપ્લાય કરવામાં કામ આવે છે. થર્ડ છે, ટુ કંટ્રોલ મોશન બાય મેન્ટેનિંગ કોન્ટેક બિટવીન ટુ એલિમેન્ટ્સ એઝ ઇન કેમ્સ એન્ડ ફોલોઅર્સ. કેમ અને ફોલોઅર્સ એના માટે યુઝ થાય છે, યુ હેવ ઓલરેડી નોન. આપણે મોશન ટ્રાન્સમિટ કરવાની હોય છે, જેમાં આપણે બે પાર્ટ્સ વચ્ચે કોન્ટેક રાખવો પડે, તો એ કોન્ટેક મેન્ટેન કરવા માટે શું હોય છે, સ્પ્રિંગ ત્યાં. ફોર્થ, ટુ મેઝર ફોર્સિસ એઝ ઇન સ્પ્રિંગ બેલેન્સીસ એન્ડ એન્જિન ઇન્ડિકેટર્સ. જો તમારે વેઇટ કે ફોર્સ મેઝર કરવું હોય, જેમ કે ડાયનોમીટર, ટોર્ક મેઝર કરવા માટેનું જે ડિવાઇસ છે, જેમાં બે સ્પ્રિંગ લગાડેલી છે જે બે વેઇટ મેઝર કરીને આપશે, અને એનો ડિફરન્સ છે એ આપણે ફોર્સ તરીકે લઈએ છીએ. યુઝ કરતો જોયો હોય તો તમને આઈડિયા આવી જશે. તો એમાં જે બે સ્પ્રિંગ છે એ ફોર્સ મેઝર કરવા માટે યુઝ થાય, એટલે એની એપ્લિકેશન ફંક્શન બની ગયું ટુ મેઝર ધ ફોર્સ. અને લાસ્ટ, આપણી ઘડિયાળમાં, રમકડાની અંદર એનર્જી સ્ટોર કરવા માટે યુઝ થાય, જ્યારે આપણને વર્ક કરવાની જરૂર પડે અને એનર્જી ના મળી રહેતી હોય ત્યારે એ સ્પ્રિંગ ફરીવાર એનર્જી આપીને એ વર્ક છે એ કન્ટિન્યુ રાખી શકે. તો આ રીતે ટોટલ એના ફંક્શન્સ અને એપ્લિકેશન્સ આવશે. જે પૂછે 3 માર્કમાં 4 માર્કમાં, તો હવે તમે એક્સપ્લેન કરી શકશો. આની સિવાય એક ક્વેશ્ચન આવી શકે છે, ઇટ ઇઝ ધ ટાઈપ્સ ઓફ સ્પ્રિંગ, ક્લાસિફિકેશન ઓફ સ્પ્રિંગ. તો એના શેપ સાઇઝ પ્રમાણે એનું ક્લાસિફિકેશન ટાઈપ્સ બન્યા છે. જેમ કે નોર્મલી તમે કેવા ફોર્મમાં સ્પ્રિંગને ઓબ્ઝર્વ કરતા હો છો, હેલિકલ ફોર્મમાં, એટલા માટે એવી જે સ્પ્રિંગ છે એને હેલિકલ સ્પ્રિંગ કહેવાય.
જે કેવી બનેલી છે, તો એક નાના નાના સ્મોલ ડાયામીટરના બનેલા વાયર્સ જે હોય છે વાળા, એ બધા વાયર્સથી હેલિકલ ફોર્મમાં છે, કન્ટિન્યુઅસ શેપ બનાવે છે, એટલે એને હેલિકલ સ્પ્રિંગ કહેવાય છે. અને એ બધા વાયર જેવું છે, જેનો આપણે ક્રોસ સેક્શન જોઈએ તો જનરલી સર્ક્યુલર હોય છે, પણ એઝ પર રિક્વાયરમેન્ટ ઘણીવાર એના ક્રોસ સેક્શન છે સર્ક્યુલરે હોઈ શકે છે, સ્ક્વેરે હોઈ શકે છે અને રેક્ટેન્ગ્યુલરે હોઈ શકે છે. આ રીતે કંઈક. હવે એની ઉપર બે ટાઈપના લોડ લગાડી શકો છો. એને તમે કમ્પ્રેસ પણ કરી શકો છો વિથ ગિવિંગ કમ્પ્રેશન ફોર્સ, અને તમે એને એક્સટેન્ડ પણ કરી શકો છો વિથ ગિવિંગ ટેન્શન ફોર્સ. તો આ બે ટાઈપ છે એના લોડ આપો તો એ બની જાય કમ્પ્રેશન હેલિકલ સ્પ્રિંગ અને ટેન્શન હેલિકલ સ્પ્રિંગ. હવે આપણે સેકન્ડ ટાઈપની સ્પ્રિંગ જોઈએ, કોનિકલ એન્ડ વોલ્યુટ સ્પ્રિંગ. આપણે જે હેલિકલ શેપ બનાવ્યો એવો હેલિકલ શેપ નથી બનાવવાનો, પણ એવા ઘણા બધા સ્પ્રિંગ છે એના આખો જે વાયર ભેગો કરીએ તો એને એવી રીતે આપણે શેપ બનાવવાનો છે જે કોન બનાવી શકે. કોન મીન્સ કે તમે જે કોન કહો છો એક ટ્રાયંગલ ટાઈપ અને નીચેથી સર્ક્યુલર શેપ હોય, તો કાં તો પછી એ સ્પાઇરલ શેપ બનાવી શકે, બરોબર છે? તો એ કોનિકલ અથવા વોલ્યુટ સ્પ્રિંગ કહેવાય. જે ક્યાં યુઝ થશે, તો એનો એપ્લિકેશન જે સ્પેશિયલ છે, જેમ કે ટેલિસ્કોપની અંદર ટેલિસ્કોપિક સ્પ્રિંગ જે સેના માટે યુઝ થાય છે, જ્યાં લોડ જે વધારે લાગતો હોય તો ત્યાં તમે આવા ટાઈપની સ્પ્રિંગનો પણ યુઝ કરી શકો છો. જેમ કે આ એક્ઝેટ આ રીતે શેપ બનતો હોય, એટલે ટ્રાયંગલ જેવું ફોર્મ બનાવતું હોય તો એને કોનિકલ કહેવાય, અને જો પેરાબોલા જેવું ફોર્મ બનાવતું હોય તો એને વોલ્યુટ સ્પ્રિંગ કહેવાય. બંને સેમ ટાઈપો જ છે, એટલે આપણે એને એક જ ટાઈપ્સની અંદર લીધેલા છે. થર્ડ ટાઈપ છે ટોર્ઝન સ્પ્રિંગ. સ્પ્રિંગની ઉપર કમ્પ્રેશન કે ટેન્શન લોડ નથી આપવાનો, પણ ફોર્સ એવી રીતે આપવાનો છે કે જેથી કરીને એના ઉપર ટોર્ક જનરેટ થાય. ટોર્ક મીન ટોર્શન. તો એ ટોર્ક જનરેટ કરવા માટે ટોર્ક થી એપ્લાય થતો હોય એવા પ્રકારની સ્પ્રિંગને આપણે ટોર્ઝન સ્પ્રિંગ કરશું, જેનો શેપ છે હેલિકલ પણ આવી શકે છે અને સ્પાઇરલ પણ આવી શકે. તો અત્યારે જે ફિગર તમને દેખાય છે ફોટો, એ હેલિકલ ટાઈપ ઓફ ટોર્ઝન સ્પ્રિંગ છે, જેમાં આ શેપ આવો આપો વર્ટિકલ પાર્ટ્સ છે, જો અહીંયાથી આમ જશે, નીચેથી જે એન્ડ છે આમ જશે, જેના કારણે ટોર્ક આપણે એના ઉપર જનરેટ કરી શકશું. અને ટોર્ક જે છે એવી રીતે જનરેટ કરો જેથી કરીને એપ્લિકેશન ઉપર જે લોડ આવે છે એ લોડ ટેન્ડ્સ ટુ વાઇન્ડ અપ ધ સ્પ્રિંગ, સ્પ્રિંગને આમ ક્લોઝ કરીને આપે. આ રીતે એના જેટલા આવા કોઇલ્સ હોય, ટર્ન્સ હોય, એ બધાને એકબીજાની નજીક લાવીને આપી દે, તો હેલિકલ શેપ બની જાય છે. તો આવા પ્રકારના હેલિકલ ટોર્ઝનલ સ્પ્રિંગ કહેવાય, જે જનરલી ઇલેક્ટ્રિકલ મિકેનિઝમમાં યુઝ થતા હોય છે. અને જો તમે એવી રીતે લોડ છે ત્યાં આપો છો, જેમ કે આ ફિગર, અને લોડ છે એવી રીતે આપો જેથી કરીને ઇટ ટેન્ડ્સ ટુ ઇન્ક્રીઝ ધ નંબર ઓફ કોઇલ્સ એન્ડ વેન મેડ ઓફ ફ્લેટ સ્લીપ આર યુઝડ ઇન વોચીસ એન્ડ ક્લોક્સ, અને આવો શેપ કોઈ બનાવે તો એને કહેવાય સ્પાઇરલ ટોર્ઝન સ્પ્રિંગ. એટલે બંનેની એપ્લિકેશન સેમ જ છે, ટોર્ક જનરેટ કરવા માટે જ છે, પણ મેં કીધું એમ શેપ અલગ બને તો એને હેલિકલ ટોર્ઝન કહેવાય અને આને સ્પાઇરલ ટોર્ઝન કહેવાય. બંને ટોર્ઝન સ્પ્રિંગની અંદર જ આવશે. ફોર્થ ટાઈપ ઓફ સ્પ્રિંગ છે, જે જનરલી તમે ઘણા બધા ઓટોમોબાઈલ વ્હીકલમાં હાઈ લોડેડ વ્હીકલ્સની અંદર જોયું હોય છે, એ છે લેમિનેટેડ ઓર લીપ સ્પ્રિંગ. એટલે કે ઘણા બધા એવા ફ્લેટ ટાઈપ ઓફ પાર્ટ્સ લેવાના છે, એટલે કે એવા ઘણા બધા લીફ જેને કહેવાય એવા પાર્ટ્સ લેવાના છે, ફ્લેટ પ્લેટ્સ લેવાની છે. એ દરેક પ્લેટ્સની લેન્થ અલગ અલગ રાખવાની છે અને બધાને કનેક્ટ કરવાની છે કંઈક આ રીતે. જો ઉપર સૌથી પહેલાં એક પ્લેટ લીધી, નીચે એની હારે બીજી પ્લેટ લીધી જેની લેન્થ થોડીક ઓછી છે, નીચે ત્રીજી પ્લેટ લીધી એની લેન્થ હજી ઓછી છે, ચોથી પ્લેટ લીધી એની લેન્થ ઓછી, ધીમે ધીમે લેન્થ ઓછી કરતા જાઓ, અને આવી ઘણી બધી પ્લેટ્સને કનેક્ટ કરવા અહીંયાથી ક્લેમ્પ્સ અને ક્લેમ્પને નટ એન્ડ બોલ્ટ વડે ફિટ કરી દો, અને આવી કોઈ સ્પ્રિંગ તૈયાર કરો જે તમે ટ્રકની નીચે બસની નીચે જોઈ છે, તો એને કહેવાય લેમિનેટેડ ઓર લીપ સ્પ્રિંગ. સુકામાં સ્પેશિયલ પર્પઝ ઓટોમોબાઈલની અંદર યુઝ થાય છે, કારણ કે હાઈ લોડેડ છે એ વ્હીકલની અંદર સોક્સ અને એબ્ઝોર્બ કરી શકશે, અને ત્યાં છે એ લોડ વધારે હશે તો એમાં વાંધો આવતો નથી. ઓકે, અને મેજર સ્ટ્રેસ પ્રોડ્યુસ થશે લીપ સ્પ્રિંગની અંદર, છતાં પણ એ વર્ક કરી શકશે મેં કીધું એ પ્રમાણે, એટલે આ સ્પેશિયલ પર્પઝ માટે યુઝ કરવામાં આવે છે. નેક્સ્ટ અને લાસ્ટ સ્પ્રિંગ છે આપણી ડિસ્ક ઓર બેલવેલ સ્પ્રિંગ. ડિસ્ક સ્પ્રિંગ એટલે જનરલી છે એનો શેપ એ રીતનો બને છે, જેથી કરીને એને નામ આપેલું છે ડિસ્ક સ્પ્રિંગ. જે નંબર ઓફ કોનિકલ ડિસ્ક છે એ ભેગી કરીને બનાવવામાં આવે છે આ રીતે કંઈ. આ બધી ડિસ્ક છે અને એક ઘણી બધી ડિસ્ક કહેવા, પહેલી ડિસ્ક કોનિકલ શેપની, આ સેકન્ડ, થર્ડ, આ બધી ભેગી કરીને એક વન ટાઈપ ઓફ કમ્પ્લીટ પાર્ટ બનાવે, સ્પ્રિંગ બનાવે, તો એને ડિસ્ક ઓર બેલવેલ સ્પ્રિંગ કહેવાય છે. આ સ્પ્રિંગ છે કેવી એપ્લિકેશનમાં યુઝ થાય છે, જો જ્યાં વધારે સ્પ્રિંગ રેટ જોતો છે,
અને આપણે શેપ નાનો જોતો છે, એટલે કે નાની એવી સ્પ્રિંગથી વધારે લોડ છે તમારે સહન કરાવવાનો છે, સસ્ટેન કરાવવાનો છે, વર્ક કરાવવાનો છે, તો તમે ત્યાં ડિસ્ક ઓર બેલેડ સ્પ્રિંગનો યુઝ કરી શકો છો. આ છે એ રીતે ફિગર પણ તમે ડ્રો કરીને ક્રોસ સેક્શન એનો આન્સર શીટમાં એક્ઝામમાં બતાવી શકો છો. તો આ છે ટાઈપ્સ ઓફ સ્પ્રિંગ. સ્ટાર્ટિંગમાં આપણે જોયું સ્પ્રિંગ છે એને શું કહેવાય, સ્પ્રિંગના મેઇન ફંક્શન શું છે, અને પછી ટાઈપ્સ ઓફ સ્પ્રિંગ. તો આઈ હોપ તમને આ ઇન્ટ્રોડક્શન ટાઈપ ઓફ વિડીયો સ્પ્રિંગનો સમજાણો હોય છે. તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જીટીયુ સ્ટડીઝ ચેનલ. થેન્ક યુ.